ભયર વિના બે શિષ્યો ચંદ્ર અને ગિરિજા એક દિવસ દક્ષિણેશ્વરમાં આવી ચડ્યા બંને ચમત્કારમાં જ રચ્યા પચા રહે અનેક પ્રકારના જાદુ કર્યા કરે ચંદ્રને કુટિકા સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી એની પાસે એક મંત્રીની ગુટિકા હતી તેને હાથમાં લેતા જ એ અદૃશ્ય અથવા અશરી થઈ શકતો જ્યારે મનમાં આવે ત્યારે અદૃશ્ય થઈને એ જ્યાં જવું હોય ત્યાં જઈ શકતો પછી એ જગ્યા ભલેને ગમે તેટલી દુર્ગમ કે દુષ્પ્રવેશ હોય આ શક્તિ પામતા ચંદ્ર અહંકારથી ફૂલાયો ઉઠ્યો હતો એ થયું કે જો હું જ્યારે મન થાય ત્યારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકું છું તો પછી પહેલા ઘરની મેળીએ જે સુંદર કન્યા રહે છે તેના ઓરડામાં ઘૂસી જાઉં તો કેવું સારા ઘરની કન્યા પડદામાં રહે લાજ મલાજો રાખે તો ભણે ને હું તો અશરી થઈને એના ઓરડામાં ઘૂસવાનો દરવાજો વધારે બંધ રહેતો બારીના સળિયામાં થઈને બેસી જઈશ નહીં તો કોઈ દિવાલના કાણામાં થઈને ઘૂસી જઈશ જાદુનો પરચો બતાવવા જતા ચંદ્ર ધીરે ધીરે એ ધનિક કુટુંબની કન્યામાં લપટાઈ ગયો અને આખરે ચક્રમ થઈ ગયો જેને માટે એને આટલી આકરી સાધના કરી તે સિદ્ધિ તો રહી નહીં અને ગિરિજા એક દિવસ શંભુ મલિકની વાડીમાં ઠાકોર ફરવા ગયા હતા અને સાથે હતો ગિરિજા વાત કરતા કરતા એક પ્રહર રાત વીતી ગઈ તેનો પણ ખ્યાલ રહ્યો નહીં રસ્તા પર આવીને જુએ તો ગાઢ અંધકાર ઈશ્વરની વાત કરતા કરતા એવા તો ધનમય થઈ ગયા હતા કે એકાદ ફાણસ માગી આણવાનું યાદ રહ્યું નહીં હવે શું જવું કેવી રીતે એક પગલું ભરે ને ઠોકર વાગે બે ડગલા ચાલે દિશા ભૂલી જવાય હવે કરવું શું ઉભા રહો હું અજવાઓ દેખાડો એમ ગિરિજા બોલ્યો ગિરજા પાસે સિદ્ધિ હતી એ પીઠ ફરીને દીવો પ્રગટાવી શકે કાળી માતાના મંદિરને પીઠ કરીને ગિરિજા ઉભો રહ્યો પ્રકાશના કિરણો નીકળવા લાગ્યા એ કિરણના તેજમાં મંદિરનો દરવાજો સ્પષ્ટ દેખાવા લાગ્યો અજવાળે અજવાળે ઠાકોર ચાલી આવ્યા પણ બસ આટલું જ ગિરિજાથી બીજું કશું બન્યું નહીં ગિરિજા ફાનસ થયો સૂર્ય થઈ શક્યો નહીં ભૌતારણીએ ઠાકોરના શરીરમાં એ લોકોની બધી સિદ્ધિ ખેંચી આણી એ લોકો મોહમુક્ત થયા મનમાંથી અભિમાનને ભૂસી નાખીને દીન ભાવે ફરીથી યોગાસને બેઠા એ બધામાં રહ્યું છે શું એ તો બધું બંધન મનને પકડી રાખે આગળ જવા દે નહી પેલી પૈસાની હોય વાત તો જાણો છો ને બે ભાઈ મોટાભાઈ નો ચાક કરીને સંન્યાસી રહ્યા નાનો ભાઈ ભણી ગણીને સંસાર વ્યવહાર ચલાવે છે બાર વર્ષ પછી સંન્યાસી ભાઈ ઘેર આવ્યો નાના નાનાભાઈની ખેતી ઘર સંસાર કેમ ચાલે છે તે જોવા નાના નાનાભાઈએ પૂછ્યું આટલા દિવસ સુધી તમે સંન્યાસીને રહ્યા તમારું શું થયું મોટાભાઈ હું જોવું છે તો આવો મારી સાથે સંન્યાસીની નદીને કાંઠે લઈ ગયો અને કહ્યું જો એમ કહીને એ નદીના પાણી ઉપર થઈને ચાલતો નદીને સામે કાંઠે જતો રહ્યો નાવડીમાં બેસી નાવિકને એક પૈસો આપીને નાનો ભાઈ પણ સામે કાંઠે પહોંચ્યો મોટાભાઈ કહ્યું જોયું ને મેં કેવી રીતે ચાલીને નદી પાર કરી તે નાનાભાઈ કહ્યું ને તમે પણ જોયું ને હું કેવી રીતે એક પૈસો આપીને ખાસો નદી ઓળંગીને આ કાંઠે આવી ગયો બાર વર્ષ સુધી કષ્ટ વેઠીને તમે જે પામ્યા તે માત્ર એક પૈસો ખર્ચીને અનાયાસે પામી ગયો એટલે તમારી આ સિદ્ધિની કિંમત એક પૈસો બીજા એક જોગીએ યોગ સાધના દ્વારા વાક સિદ્ધિ મેળવી હતી જો એ કોઈને કહે કે મર તો એ તરત મરી જાય ને જો એ કહે કે જીવતો થા તો એ તરત સજ્જવન થઈને ઉઠે એક દિવસે જોયું કે એક સાધુ એક ચિત્તે ઈશ્વરના નામનો જપ કરતો હતો એને પૂછ્યું અલ્યા હરિહરિનું રણ તો બહુ કર્યું પણ કશું પામ્યો ખરો પહેલા જવાબ આપ્યો પામવાનું વળીશું હું તો ભગવાનને જ ઈચ્છું છું એમની કૃપા વિના કશું થાય નહીં તેથી એમની કરુણાની યાતના કરવામાં દિવસો જાય છે યોગીએ કહ્યું આ બધી માથાકોળ છોડી દે જેથી કશું પ્રાપ્ત થાય એવું કંઈક કર પહેલાએ કહ્યું વારું તો તમે શું એવું છે તે તો કહો એમાં કહેવાનું શું જાતે જોઈ લે ને યોગીએ કહ્યું પાસે ઘાસી બાંધેલો હતો તેણે કહ્યું મર હાથી તરત મરી ગયો પછી મરી ગયેલા હાથીના તરફ જોઈને કહ્યું જીવતો થા તરત જ હાથી અંખે ઉભો થઈ ગયો જોગીએ કહ્યું જોયું સંન્યાસીએ કહ્યું એમાં શું જોવાનું હતું હાથી એકવાર મરી ગયો ને ભાઈ જીવતો થઈ ગયો તો તમને શું મળ્યું તમારી આ શક્તિથી તમે તમારા જીવનમણમાંથી છૂટ્યા કૃષ્ણ કન્યા